ભાજપ સરકાર દ્વારા કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 9 વર્ષ દરમિયાન ભાજપ સરકારે કરેલ વિકાસના કામો, અનેક સરકારી યોજનાઓ કે જેને કારણે ગરીબો, વંચિતો, પીડિતો અને શોષિતો માટે ખૂબ જ લાભકારી નીવડી છે. આ તમામ બાબતોને જનતા સુધી લઈ જવા પૂરા ભારતમાં જિલ્લા ભાજપ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો આપવામાં આવે છે અને સરકારની સિદ્ધિઓને પ્રજાજનો સુધી લઈ જવા માટેના આ હાલ આયોજનો મીટિંગો થઈ રહી છે ત્યારે આવો જે કાર્યક્રમ મેઘરજ ખાતે યોજાયો. અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ભાજપ સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ કરવા બદલ ભાજપ સંગઠને 30 મેથી 30 જૂન સુધી 1 મહિનો સંગઠનના સદસ્યો ભાજપની દરેક પાંક દ્વારા પ્રજાજનો વચ્ચે જઈ ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવી અને કરેલ વિકાસના કામો વિશે માહિતી જનતા સુધી પહોંચાડવી અને અલગ અલગ સ્વૈચ્છિક સંગઠનોની બેઠકો બોલાવીને સરકારના વિકાસની માહિતી આપવા માટેના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે મેઘરજ તાલુકામાં પણ આજે અલ્પકાલીન વિસ્તારક યોજનાની મેઘરજના સ્થાનિક સંગઠન દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને વધુમાં આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આપેલ બલિદાનનો દિવસ છે ત્યારે યુવા ભાજપ દ્વારા આ બલિદાન દિવસની ઉજવણી અર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં તાલુકાના યુવાઓએ મોટી સંખ્યામાં બ્લડ આપ્યું હતું અને આમ ભાજપ દ્વારા આજે બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના અમારા લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબના આદેશથી જ્યારે તાલુકા કક્ષાએ મંડળ કક્ષાએ કાર્યક્રમો આજે આ અલ્પકાલીન વિસ્તારક યોજના એક કાર્યકર્તાઓના છેક બૂથ સુધી પહોંચવાની શક્તિ કેન્દ્રના પ્રમુખો હોય અને બૂથ પ્રભારી બૂથ પ્રમુખ સાથે આ છેવાડાના માનવી સુધી મોદી સાહેબના 9 વર્ષના સુશાસન કાળ દરમિયાન લોકોની મોટી મોટી યોજનાઓ અને સરકારી યોજનાઓનો વિશેષ વિસ્તૃત માહિતી આપવા માટે બૂથ સુધી દરેક કાર્યકર્તાને 25, 26 અને 28 તારીખ સુધી સતત 3 દિવસ બૂથ ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મેઘરજ ખાતે અમારા મંડળ કક્ષાએ તમામ 171 બૂથના 1 બૂથમાંથી 2 કાર્યકર્તા અને સિનિયર કાર્યકર્તાઓ સાથે એક ભવ્ય કાર્યક્રમ અલ્પકાલીન વિસ્તારનો આજે કરવામાં આવ્યો છે. મિત્રો, આજે અમે સાથે સાથે દરેક બૂથમાં જવાની તૈયારી સાથે અને અમારે મેઘરજ ખાતે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ અમે યોજ્યો હતો. ત્યારબાદ આજે આપણા ભારતીય જનતા પાર્ટીના અને એક આદા સ્થાપક માન્ય ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ હોવાના કારણે પણ એમને પણ ફોટા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી અને એમને સમગ્ર ભારત માટે જે બલિદાન આપ્યું હતું એમની વીરગાથાને પણ આજે બિરદાવી હતી. માન્ય અમારા પાટીલ સાહેબ અને માન્ય વડીલ આદરણીય અમારા પનોતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન મોદી સાહેબના 9 વર્ષના સુશાસન એક કાર્યક્રમ 9 વર્ષમાં જે એમને કાર્યસિદ્ધિ અને જે કાર્યક્રમો કરી અને દેશને જે આજે વિશ્વના ટોચના સ્થાને પહોંચાડ્યો છે ત્યારે એમના એક મોટા મોટા જે 70 વર્ષ 75 વર્ષમાં પણ બીજી સરકારોએ કોઈએ ના કરી શક્યું એવા મોટા મોટા કાર્યો કે રામ મંદિર 370 35A આર્ટિકલ તેમજ અનેક એવી ઘણી બધી જે યોજનાઓ હતી એ બધી અમલ નાબૂદ કરી અને ભારતને મા બોમ્બને વિશ્વના ટોચના સ્થાને લઈ જવા માટે જે મોદી સાહેબ જે પરિશ્રમ દેશ માટે કરી રહ્યા છે એના એક સામાન્ય ભાગ રૂપે અમે સમગ્ર અમારા મેઘરજ મંડળ વતી તમામ કાર્યકર્તાઓ તમામ 170 બૂથ ઉપર દરેક કાર્યકર્તા પોતાના બૂથ સુધી ઘર ઘર સફર યાત્રામાં જવાના છીએ અને 100% પાટીલ સાહેબના આદેશને અનુસરીને આ કાર્યકર્તા અમે કાર્યક્રમને સફળ બનાવીશું. ભારત માતા કી જય. મહેશ પ્રજાપતિ સાથે લાઇવ 24 ન્યૂઝ અરવલ્લી.